કાનના તમારા છોકરાઓના ડોક્ટર બન ડોક્ટર બન ડોક્ટર બન. મને જિંદગીએ કહ્યું છે, જિંદગીને મુજે કહ, જિંદગીએ તમારા બાળકને શું કહ્યું છે, આટલું તમે સમજવાનો પ્રયત્ન કરશો તો મને લાગે છે કે આજનો પેરેન્ટિંગનો કાર્યક્રમ આપણો સફળ જશે. પ્રશ્નો કોઈ હોય કારણ વગરના ફિઝુલ પ્રશ્નો નહીં. મારો મોબાઈલ નંબર ને ડિસ્પ્લે કરશે, એ તમને જરૂર લાગે તો તમે નોંધી શકો. હમણાં ગયા પેરેન્ટિંગમાં ઈશ્વરભાઈ નંબર આપ્યો તો રાત્રે પોણા 10:15 વાગે ફોન આવ્યો, મેસેજ જરૂર એવું નહીં કરતો. મારે પણ ઊંઘવાનું હોય ને, ભગવાને મને પણ કીધું કે 10 વાગે ઊંઘી જાય, પ્રોગ્રામિંગ થયેલું એનો સમય હોય. પછી હું સમય મળે ત્યારે હું જવાબ આપું, મોટે ભાગે ટેક્સ્ટ કરવાનો કે સર કોલ કરો તો હું ફ્રી હોઉં, તો તમને હું આ કાર્યક્રમમાં હોઉં તો તમને ના કરી શકું, વોટ નેચર, રિંગ માર્યા જ કરો માર્યા જ કરો. ગયા સેમિનારનો મેં નંબર આપ્યો, હું તો થાકી ગયો. એટલે એવું નહીં કરો, જરૂર લાગે ગમે એમ થાય કે મારા દીકરાને જેન્યુઇન આ પ્રોબ્લેમ છે, જેન્યુઇન પ્રોબ્લેમ છે, મને મળશો અને મારાથી જો એની ચાવી તમને તારું ખોલવાની આપી શકાશે તો મને બહુ એનો આનંદ થશે. પણ મેં કહ્યું એમ બહુ સમજદારી સાથે, હા, ત્રાસ નહીં આપો બરાબર ને, પેરેન્ટિંગના કાર્યક્રમો બંધ કરી દો એવું ના કરો. કોઈ પ્રશ્ન હોય તો જેન્યુઇન કોઈ પ્રશ્ન હોય તો એકદમ ટૂંકમાં કે આવું હોય તો શું કરવું જોઈએ, એવો કોઈ પ્રશ્ન હોય તો ટૂંકમાં મને પૂછો, જવાબ. છોકરું ની લઈ જવાનું જેમાંથી એક વસ્તુ કરવાની, એ ડિસિપ્લિન છે, એ શીખવવાનું છે. એટલે સંકોચ વગર પ્રશ્નો દરેક સંતાન ના છે એમ માનજો, અમે એકલા જેવું મારીને ચાલતા નહીં, આના કરતા મોટા પ્રશ્નો તમારા સંતાનોમાં છે, ખબર નથી પડી એટલું આપણી. એટલે સંકોચ વગર પૂછો, પણ ટૂંકમાં બ્રીફ. યસ સર. સર મારું નામ પીનલ છે, તો મારો બાબો છે ને અત્યારે ફોર્થ માં છે, નજીક લાગે મોટે, મારો બાબો ફોર્થ માં છે, તો એનું એવું છે, અત્યારે તમે ઇંગ્લિશ મીડિયમ માં મૂક્યો છે, તમે કીધું એમ ઇંગ્લિશ માસી છે અને ગુજરાતી માં છે, તો એની માને જી નથી ઓળખતો તો માસી ને તો ક્યાં કનેક્ટ થવાનું બરાબર. તો મારું ડિસિઝન એવું છે બિલકુલ સાચું, અને માફ કરજો તમને ના ગમે તો નહીં સ્વીકારવાની વસ્તુ. બહુ મોટો પ્રશ્ન છે આ, એક જણે પૂછ્યું એમણે, અમારા 50% મા બાપ ના પ્રશ્નો હશે, 50% મૂકે. તમારા ઘરનું વાતાવરણ જ નથી, જો હેર્યા હું હેર્યા જો જોતો એમાં કઈ ખોટું નથી, બાજુ હું તમને આ બધા આ બોલી છે, હું મારી ઘેર જાઉં ને પોણી આવે એમ જ કહું છું. આજે બી આજે પણ પતિ પતિ પણ હમણાં ગયા જઈ એટલે તો પોણી પોણી પીવડાવતા. મારું પંચમાનો દેશી શબ્દ છે, મારી 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 મા છે, મારી ભાષા એ બોલી છે, મારી એ બોલીમાં હું મોટો થયો છું, એ સાંભળી સાંભળીને એમાં શરમનું કોઈ કારણ નથી, પણ મારા ઘરનું વાતાવરણ જ નથી, એક જ શબ્દ અંગ્રેજી નથી આવડતો, અને પછી છોકરા તે ઘરનું વાતાવરણ નહીં મળે તો કેવી રીતે એ છોકરું. તમે એવા છોકરા, તમારા ઘરનું વાતાવરણ જો અંગ્રેજી તમે એને આપી શકતા હો ચોક્કસ આપો. હવે બે વસ્તુ, નંબર એક એટમોસ્ફિયર છે તો વાંધો નથી, નંબર બે કે મેં કીધું જો તમને સપના અંગ્રેજીમાં નહીં આવે, ગમે તેટલું અંગ્રેજી તમે જાણતા હશો તો સપના ગુજરાતીમાં આવે, સપના અંગ્રેજીમાં આવે કોઈ એક નહીં મૂકે, કેમ કે તમારું પ્રોગ્રામિંગ રિપીટ કર્યા કરું છું આખા સેમિનારમાં શબ્દ, તમારું પ્રોગ્રામિંગ જન્મજાત કોમ્પ્યુટરમાં કયું થયું છે, ગુજરાતી ભાષાનું થયું છે, એટલે ચણી બોર જ યાદ આવે, આમાં પછી અમેરિકન ચોકલેટ દેખાય જ નહીં સપનામાં રાતે, બાળપણથી પ્રોગ્રામિંગ થયું છે, રાઈટ. હવે બે વસ્તુ કે જો તમારું વાતાવરણ ઘરનું છે અને ઇંગ્લિશ મીડિયમમાં ભણાવવું હોય, તમને લાગે કે સંતાન તેજસ્વી છે, હું એની પાછળ સમય મહેનત શક્તિ નાણાં ખર્ચી શકીશ, તો ભલે અંગ્રેજી મીડિયમમાં ભણો, પણ એની સાથે સાથે પેરેનલ ગુજરાતીમાં કાં તો કોઈ સારો ટીચર
કાં તો તમે પોતે દરરોજ થી બે કલાક મહેનત, ભાઈ 24 કલાક અંગ્રેજીમાં જ બોલ બોલ કરે. નહીં 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 નહીં, એટલે હું બેલેન્સ કરવાની વાત કરું છું. અંગ્રેજી અને ગુજરાતી, એમ ગુજરાતી તમે ભણાવો છો, મારે તો ગુજરાતી મીડિયમમાં છે. હું ફરી કહું છું કે જરા પણ સંકોચને શરમ ના રાખતા, હા હું તમને કહું છું, પ્રાઉડ ગુજરાતી હોવું એ સાહેબ, ભાષાનું પ્રાઉડ આપણને તો ખબર જ નથી. તમે જાઓ બીજા રાજ્યોની અંદર સાહેબ, હિન્દી સિવાય વાત નહીં કરે તમારી જોડે આ દેશની અંદર, અને બધું આવડે અંગ્રેજી આવડે કંઈ ના પાડે. કેરાલા જાઓ તમને સમજ પડે, બોલો અંગ્રેજી થઈ જઈને. કેરાલામાં તો અંગ્રેજી બોલે છે, પણ આંધ્રમાનેમાં તમે જશો તો એ તમિલ સિવાય કે તમિલનાડુમાં જશો તો તમિલ સિવાયની ભાષા નહીં બોલે. એને પોતાની ભાષા પ્રત્યે પ્રાઉડ છે, પ્રાઉડ આપણે ગુમાવી બેઠા છે. હવે માનો કે ગુજરાતી મીડિયમમાં છે છું, તો એને અંગ્રેજી આવડવું જ ના જોઈએ એવું નથી. એને અંગ્રેજીના કોચિંગ ક્લાસમાં મૂકો, કોઈ સારો ટીચર પોતાના ઘરે અથવા તો ત્યાં ટીચરને ત્યાં જાય, અથવા દરરોજનું 2 કલાકનું કે કલાકનું અંગ્રેજીનું શિક્ષણ પણ એને આપો. એટલે જો ગુજરાતી મીડિયમમાં છે તો પ્લસ ગુજરાતી પ્લસ અંગ્રેજી, અંગ્રેજી બિલકુલ નહીં એવું નહીં, અને અંગ્રેજીમાં છે તો માત્ર અંગ્રેજી એવું નહીં. ગુજરાતી પછી અમેરિકા ગયું ને એટલે ગયું સમજી લેવાનું છે. આ જે ગયા એ કોઈ આવ્યો નહીં સાહેબ પાછળ, અને જેની દશા છે અને જેની પાછળ ગયા ને એને પૂછજો, એને વિડીયો હવે ફરતા થઈ ગયા. તો કોઈ કેનેડા ના આવતા બાપા કચરો આવે છે, વિડીયો આવે છે, મારા પરમ દિવસે મસ્ત મૂકવાનો દોડ ટાઈમ જ નથી. તમે 5-1 કલાક હોય ને સાહેબ તો જરા નિરાતે વાત થાય, કથા બેસાડવી પડે 5 દિવસની, 5 કલાકમાં પણ આવો પેરેન્ટિંગનો 5 દિવસની કથા, બાપુની જેમ આપણે કથા બેસાડીએ પેરેન્ટિંગ, તો આ બધી વાતો કરીને. એટલે મેં કહું એમ બેલેન્સ, ઇંગ્લિશ મીડિયમમાં છે તો મેં કહ્યું એટલે ઉઠાડી લેવાનું ના. તમારું વાતાવરણ છે, તમે ઇંગ્લિશ બોલી શકો છો, પપ્પા ઘરમાં હોય એ વાત કરી શકતા હોય, અને તમને પોસાય ભવિષ્યમાં અંગ્રેજી, અને તમે એની કેપેસિટી જુઓ, એની કેપેબિલિટી જુઓ, કેપેસિટી જુઓ, તેને અંગ્રેજીમાં રાખજો. પણ ગુજરાતી સમાંતરે સમાંતરે ગુજરાતી એટલું જ ચોખ્ખું એને આવડે એવી જીદ સાથે અંગ્રેજીમાં મૂકજો. ગાડી ગઈ છે, ગાડી પકડીને પેલી ટ્રેન ને પકડી એટલી દોડાવો, એક્સિડન્ટ ના થાય રસ્તા બીજું ધ્યાન રાખો, પણ એવી દોડાવો અંકલેશ્વર ના રેલવે સ્ટેશન ટ્રેન ઉભી રહે ત્યારે પાછા આપણે એમાં અંગ્રેજી મીડિયમમાં ભણેલું, હાય હેલો હાઉ આર યુ, એમ થઈ ગયો આ કોણ તો અત્યા કાઢે છે ઘરની. આપણી રોહિત બોલશે, માજી પેલી બિચારી, હું કે એને બિચારીને એના કરતા સાહેબ દાદા એક કાગડો ગયો કે તમે વાર્તા બતાવી હતી કે તરશો કાગડો હતો, કુંજો લાગ્યો, પાણી પથરા નાખ્યા અને પાણી ઉપર આવ્યું પી. તે છોકરા એવું કહ્યું મુંબઈ મિત્રા સાચી વાત સ્કૂલ, આ તો ચતુર કાગડો, આ તો નવો કાગડો છે. એટલે સીધે કેમ આવું પૂછે છે, આ કાગડા આટલી બધી મહેનત કરાય, કોઈ દુકાને કોઈ લારી પર જઈને સ્ટ્રો લઈ આવ્યો હોય અને નાખી હોય તો અંગ્રેજી મીડિયમ નું બાળક સ્ટ્રો યાદ આવે છે. આપણે તો કાંકરા ફેંકે ને પાણી અધર આવે, પીન ચતુર કાગડો તાજો પાણી ઘેર જતું લેવાનું. એટલે બેલેન્સ, એને હજુ મેં કહ્યું એમ કે હવે ગુજરાતીનું સારું શિક્ષણ, અને નહીં તો બહુ જ મોટા પ્રશ્નો એની સામે પણ આવશે, અને સોશિયલી આવશે. સોશિયલી તમારા પોતાના પેરેન્ટ્સના ઘરના પ્રશ્નો આવશે, તમે જ્યારે 20 વર્ષનો આખો ગેપ ઊભો થશે ત્યારે એ પ્રશ્નો આવશે, ના આવે. એટલા માટે સારું ગુજરાતી, ગુજરાતીની વાર્તા શીખો ને તમે, એને આવશે ધીમે ધીમે. પહેલું ગુજરાતી શીખો, અને એના મનમાં એ નાખો કે ઇંગ્લિશની સાથે સાથે આ જ વાક્ય ને કહો કે ગુજરાતી માં છે અંગ્રેજી વાસી જેવું 10 વાર દિવસમાં કહો, અને કહો કે બેટા ગુજરાતી છે. એક સારું ગુજરાતીની સોંગ સીડી લઈ આવો, કેસેટ લઈ આવો, ગીતો મૂકો એને ગુજરાતીના, ના સાંભળો બે બેટા રોજ એક ગીત સાંભળીને આપણે ગુજરાતી ગીત સાંભળીને શું આવ્યું, અને પછી સરસ ગુજરાતી પેલું ગીત આવે ને બાળ ગીતો ને એવું બધું એ સાંભળીને એક જ ગીત, અને પછી સુતા સુતા એને વાત કરવાની કે જો બેટા આ ગીતની અંદર આ વાત કરી હતી, આ વાત કરી હતી, આ વાત કરી. તો મને લાગે છે કે બેલેન્સ, પણ હું એવું નહીં કહું કે એને હવે ઉઠાડી જ દો, અને ગુજરાતી તારે મને બી વાર પછી ગાળો બોલાકા સાહેબ ગુજરાતી કઈ ના એમ છે. અત્યારે તમે કીધું પ્રમાણે છોકરો વેરી ઇન્ટેલિજન્ટ, જો ગુજરાતી નથી સમજતો તો અંગ્રેજી બરોબર પરફેક્ટ છે, એટલે હવે એને ઉઠાડી લેવાની જરૂર નથી. ટ્રેનમાં બેસી ગયા છીએ, એને બેઠાડેલો રાખો, પણ બીજી ટ્રેન જોડે ચાલુ કરો, ઉપર ઉતરવું હોય તો પાછું આમાં જતો રહે આગળ. બરોબર,
પાછળ આપી દઉં એટલે બહુ આવું ના. પ્રોઝન કરેલામાં બહુ મજા ના આવે. હું મુક્ત થયો 6 વર્ષ કુલપતિ તરીકે રહ્યો, આપ સૌ જાણો છો. અને સુરત નો અપ્રતિમ પ્રેમ, 50 વર્ષના ઇતિહાસમાં જેટલા વાઇસ ચાન્સલર આવ્યા એમાંનો એક માત્ર હું ગૌરવથી કહું છું કે એવો માણસ છું કે સુરતે જેને જીવ્યો છે, જેને પ્રેમ આપ્યો છે. ને મેં 10 વર્ષની નોકરી માત્ર સુરતમાં રહેવા, કેમ કે 6 વર્ષથી વધારે આપે નહીં, 2 ટર્મથી વધારે ત્રીજી ટર્મ ન હોય એક જગ્યાએ, એટલે કાં તો મારે સુરત છોડવું પડે. અત્યારે મને ઓફર છે મધ્યપ્રદેશની વાઇસ ચાન્સલર તરીકે બેસવા માટે. રાજ્યપાલ માની આનંદીબેને મને બોલાવ્યું છે. 27મી 2 દિવસ રાજભવન એમને ત્યાં રહેવાનું છું, યાદ રેકોર્ડિંગ નહીં કરતા આવે છે. તો એ હું કરવા શિક્ષણ મંત્રી શ્રી બેઠો હોય તો પણ કહું, શિક્ષણ પદ્ધતિ નો સૌથી મોટો પાયાનો આ પ્રશ્ન. અને હું કુલપતિ રહ્યો છું એટલે મને બરાબર બેસી જાવ, મને બરાબર આ વાતની ખબર છે, બરાબર આ વાત. કેમ કે આપણે શાળામાં પણ શિક્ષક પાઠ ભણાવતો નથી, ધ્યાન આપજો વાક્ય પર, પાઠ ભણાવતો નથી, પાઠ ચલાવે છે. રિપીટ કરું વાક્ય, કેટલાને સમજ પડી આ દુચો પર? ખાલી ખાલી ના કરો યાર, હું બીજી રીતે સમજાવું, પપ્પા ને ના પડે તો નાઈ પડે, બધી અમે મને ન પડતી. કેટલાને સમજ પડી આ દુચો? મેં શું કહ્યું? પાઠ ભણાવતો નથી, કેમ કે અભ્યાસક્રમ પૂરો કરવાનો છે. હું પ્રોફેસર હતો ને, પ્રિન્સિપાલ હતો મોડાસા કોલેજ, એક સેમિનાર કર્યો, એ 1 ડે સેમિનાર. એટલે એક અધ્યાપક આવ્યો ને મને શું કહેવાય, હજુ સેમિનાર શરૂ નહોતો થયો, 10 વાગ્યાનો ટાઈમ, અમે 9 વાગ્યાની ઓફિસમાં જઈને બેસી ગયેલા આયોજન માટે. એટલે એક અધ્યાપક કરતો કરતો આવી મને કહે કે સાહેબ, હું બોલો ભાઈ શું થયું? તો કે આપણો સેમિનાર કેટલા વાગે પૂરો થઈ જશે? કે હું તો થઈ ગયો, પૂરો તારે પૂરો જ કરવો છે, હજુ તો શરૂ નથી થયું, પૂરો કરવાની પત્તર થઈ ગયો ભાઈ તારે પૂરો કરવો છે. એટલે આપણે અભ્યાસક્રમ ને શું કરીએ છીએ સાહેબ? ઉનાળામાં ચોમાસાનું કાવ્ય ભણાવીએ ક્લાસ, અને ધોધમાર વરસાદ હોય ત્યારે ઉનાળાનું કાવ્ય લાભસંકરનું ભણાવીએ, તડકાવ્યું છે. એ મેળ જ નથી, મિસમેચ છે સાહેબ બધું. પણ એ બહુ ગંભીર પ્રશ્ન છે, બહુ બોલીશ તો રેકોર્ડિંગ થાય અને મારે જીવવાનું છે ભાઈ. તો હિંમત કરીને કહું છું કે આ પ્રશ્નો છે, છે ને છે. એટલે કહું છું, મેં આગળ એક વાક્ય કહ્યું કે આ શાળા અને શિક્ષકો કઈ જાદુ છડી નથી કે તમારા છોકરાનો માથે ફેરવી દે એટલે બધું તમે ધારો એવું થઈ જાય. તમારી જવાબદારી છે બાળક, તમે પેદા કર્યું છે, લાયબિલિટી જવાબદારી તમારી પોતાની છે. એ બાળક વધારે સંસ્કારી બને, એ વધારે માત્ર કેરિયર ઓરિયન્ટેડ નહીં, કેરેક્ટર, એનું ચારિત્ર, એ વધારે સંસ્કારી બને, એ વધારે નોલેજ અને તકલીફ એ પડી જાય, ટકામાં આવી ગયું ને. જો આપણે કેટલી ખતરનાક સાયકલ ચલાવી, પાછળ છે ને શોધ, ખતરનાક સાયકલ ના હોય ના કહેજો, તમે ખાલી ખાલી આમ મન મારી ના ના કરતા, હું તો પછી ખાનગીમાં વાત કરી લઉં. કેવી ખતરનાક સાયકલ ચાલી હોય તમને, તો ભણવું એટલે ટકા, ટકા એટલે માર્કશીટ, માર્કશીટ એટલે ડિગ્રી, ડિગ્રી એટલે નોકરી, નોકરી એટલે પગાર, પગાર એટલે પૈસા, અને પૈસા એટલે પેન્શન, બા એક્ઝિટ. ટકાથી એન્ટ્રી થઈ અને પેન્શનથી એક્ઝિટ કરી આપણે, આ સર્કલ ખોટું જાણ્યું. જ્ઞાન નોલેજ એ પૈસા માટે ડિગ્રી માટે છે જ નહીં, હતું જ નહીં, આપણે જોડી નાખ્યું. અને એટલે જ કહું છું કે તમારા સંતર્ક એવો જરાય નહીં, એના 40% આવે છે. અરે ભાઈ એમાં એમાં પાડોશીને એમ કે 70% આવે તો દુઃખી થઈ જવાનું, હારો કેવું લાગે એમ પેલો પૂછ્યું કેટલા ટકા, ગૌરવથી 40% આવે. પણ મારો દીકરો છે ને હાર્મોનિયમ મસ્ત વગાડે છે, એમાં દીકરાને આવડે છે હાર્મોનિયમ, બહુ ડાપણ કરે તો ધીમેરી કેવું, એ તમને ડિપ્રેસ કરવા આવે તો તમારે એને ડિપ્રેસ કરી નાખવા સંસ્કારી રીતે. મારો દીકરો સરસ પેઇન્ટિંગ, જો એને ચિત્ર દોર્યું છે, હા મોર દોરે છે, જોયો કલર પૂર્યા છે,
તમારા દીકરાને ડ્રોઈંગ નોટ ક્યાં છે, નહીં બતાવો, અંતજ્ઞ છે. દરેકમાં દરેકને કહ્યું, દરેકની કેપેસિટી જેને જીવવું હોય એવું કરવા દે. અને આ મેં કહ્યું એમ એને બહુ સરસ પ્રશ્ન પૂછ્યો કે આ પ્રશ્નો છે, કેમ કે એક્ઝામ વોમિટિંગ કરી નાખવાનું, ખાવાનું પછી એનું એક્ઝામમાં શું કરવાનું, વોમિટ કરી નાખવાનું અને પછી ભૂલી જાઓ, પછી ફરી ખાવ. હવે સેમિસ્ટર સિસ્ટમ હોય, યાર દોસ્ત ખિસકે તો કે ખાય પીએ ખિસકે, છ મહિનાનું ભણ્યા, પરીક્ષા આપી, પછી શું હતું, પહેલા ટેલિકોમમાં હતા કે હવે મારે હું લેવા દેવા, માર્ક ચીડ આવી ગઈ, ટકા આવી ગયા, માર્ક આવી ગયા. તમારા સંતાનને સતત એક વાત કહો કે બેટા તારે ટકા માટે નથી ભણવાનું, તારે જ્ઞાન માટે ભણવાનું છે. ભણવું જ્ઞાન દીપ એમ કહીએ છીએ, જ્ઞાન જ્યોતિ કહીએ છીએ. આ જ્યોતિ આ પ્રકાશમાં સત્ય શું છે, અસત્ય શું છે, સુંદર શું છે, અસુંદર શું છે, શિવ એટલે કલ્યાણકારી શું છે, અશિવ એટલે અકલ્યાણકારી શું છે, એ તમારું સંતાન શીખે. અને એને કહો કે બેટા ટકા સારા આવવા જ જોઈએ, પણ તું ચિંતા ના કરીશ, બે ટકા ઓછા આવશું તને જરા પણ નહીં, પણ ધ્યાન આપજે, તારી પૂરેપૂરી આવડત, પૂરેપૂરી તારી શક્તિ હોય ત્યાં સુધી તું એમાં મહેનત કરીને ટકા લાવજે. પણ ટકા લાવવા એ જ જીવન છે, એ બ્રહ્મમાંથી તમે તમારા સંતાનને બહાર કાઢો અને એ પહેલાં તમે વાત થઈ જાઓ. મેં ગઈ વખતે કહ્યું, ઘણી વાર તો મા અને બાપને ભેગી માર્કશીટ કરો ને સાહેબ, તો મા બાપની ભેગી તમારી માર્કશીટો ગેધરિંગ કરજો, તો એ 90% નહીં થાય. મારું છોકરું 90% લાવ્યું, 90% લાવ્યો, ત્યારે 90% 95 ધારેલા, ને પણ ધાર્યા તો શું કરવા રહ્યા તે 95 તારે ધારવાના, પેલા છોકરો લાવે છે પરીક્ષા, છોકરો તું કરવા ધારું છું ઘરની અંદર. આગળ બીજો કોઈ પ્રશ્ન? હવે એ જમાનો ખતમ થઈ ગયો છે, અને જે લોકો આ વિચારમાં માનશે કે દીકરીને હવે બહાર ના મોકલાય કે ના ભણાવાય, એ લોકો હવે વિકાસ કરી શકશે ને એ પછાત થઈ જશે. આ વસ્તુ યાદ રાખજો. હવે સમય એવો આવવાનો છે, આવતા 5 વર્ષ પછી ચૂંટણીઓ આવે એમાં આ સૂત્ર આવશે, બેટા બચાવવાનું. ઓ ભાઈ હેલો, તાલીઓ વાળો તમારી વાત છે, દીકરીઓ એટલે હું કોલેજમાં પ્રોફેસર હતો, પ્રિન્સિપાલ હતો, કુલપતિ રહ્યો છું, દીકરીઓ 20 ગોલ્ડ મેડલમાંથી 18 દીકરીઓ લાવે છે સાહેબ, ઇનામો જોજો તમે લાવે, સ્ટેજ ઉપર જોજો દીકરીઓ લાવે છે. એટલે તમે કેવી રીતે શક્તિને રોકવાનો પ્રયત્ન ના કરતા, હા એને કેળવજો. એ વાત મા બાપની પણ ચિંતા છે, બેટા દીકરી મેં હમણાં જ એક પેરેન્ટ મારે ત્યાં આવ્યા, એનું પેરેન્ટિંગ કર્યું મેં, દીકરીને અહીં ભણવું જ નથી, એને પુના અથવા બોમ્બે જ ભણવું, 6 દિવસથી મારી ઘેર લોહી પીવા છે, રોજ 1 કલાક મારી દીકરીને સમજાવો, એ છોકરી કે હું સુસાઇડ કરી નાખી, મારું હું સુરત ભણવું જ નથી, અને શું ભણવું છે, તાકે બીકોમ, અને બીકોમ કરવા પુના જવું છે, તારે તઈ મૂળ ચીતર્યા છે પુનાની અંદર, તો હોસ્ટેલમાં બટાકાનું પેલું તીખું શાક ખાઈને, બળેલી રોટલીઓ ખાઈને, ગંદા ખાઈને દે ને, દાળ ઢોકળી ખાઈને ઉઈ જા શાંતિથી, ગળી રોટલી પુનર્પોળી ખાઈને, તો રોકવાની દીકરીને કે બેટા આવું બહાર પણ જવું, જો આ એક કોર્સ નથી ચાલતા, કસે ડિઝાઇનિંગ હોય, મારે કે સુરતમાં કોર્સ નથી ચાલતો, એડમિશન ના મળતું, ચોક્કસ દીકરીને અમદાવાદ મોકલો, મુંબઈ મોકલો, બાપની ચિંતા બેટા બહુ જુદા પ્રકારની, મા બાપોની, તમે તમારા દીકરીઓ તમને ખબર પડશે કે મા બાપોની ચિંતા દીકરીઓ માટેની, અને એવું વાતાવરણ હજુ તો ગુજરાતમાં બહુ સારું છે, બહુ સારું છે, બહાર એવું વાતાવરણ નથી, સરકારે એના વિશે વિચારવું જોઈએ, પણ આપણે આપણા સંસ્કાર એવા સંતાનને આપીએ, આપણી દીકરીને એવા આપીએ, એ બહારની અસરો એના પર એટલી હાવી ન થાય. યસ, મેં કહ્યું ને શક્તિને રોકી શકે, નારી શક્તિ છે, એને જે પ્રજાએ રોકી છે એ પ્રજા, એ દેશ વિકાસ, આજે પાકિસ્તાન જુઓ તો, જો પાકિસ્તાન વિકાસ ના કરી શકે એનું એકમાત્ર કારણ સ્ત્રીઓને દબાવી દેવામાં આવી છે, પૂરખો નહીં ભણવું, સ્કૂલો અળગાઈ જાય છે, બોમ્બ ફોડે છે સ્કૂલોની અંદર, ક્યારેય વિકાસ નહીં થઈ શકે. આપણા દેશમાં બહુ સારું છે, એમાં ગુજરાત તો શ્રેષ્ઠ છે, આખા દેશની અંદર ગુજરાત શ્રેષ્ઠ રાજ્ય છે. અને તમે વિચારો કે વિઝનરી સીએમ મળ્યા તો આપણને નરેન્દ્રભાઈ જેણે એમ સૂત્ર આપ્યું, બેટી બચાવો બેટી પઢાઓ,
દીકરીઓને ભણાવો એવું સૂત્ર એક વિઝન લઈને માણસ આવ્યો હતો. પણ હવે મેં કહ્યું કે દીકરી એટલું બધું ભણવા લાગી છે કે એની યોગ્ય દીકરાઓ ક્યાંથી લાવીશું, એની ચિંતા મા બાપને સતાવે. એટલે હવે બેટા બચાવો બેટા પઢાવો એવું પાંચે કોર્સમાં આવવાનું છે. ગુજરાતી મીડિયમમાં મૂકેલો છે અને મારું સર્કલ છે પડોશી છે ઓલમોસ્ટ બધા ઇંગ્લિશ મીડિયમમાં છે છોકરા. મને એવું થાય છે મૂંઝવણ થાય છે કે છોકરો ભવિષ્યમાં લઘુતા ગ્રંથિ ન અનુભવે કે કેમ કેમ ગુજરાતી આપણો સમાજ બી કેટલો વિચિત્ર છે. ગુજરાતી મીડિયમમાં તમારું છોકરું, અરે ભાઈ તારું ઇંગ્લિશ મીડિયમ ભણાઈ ને ખબર પડશે 5 વર્ષ અથવા 20 વર્ષ પછી ગુજરાતમાં ખબર પડશે મુખ્ય આવશે ત્યારે શું પરિસ્થિતિ થાય છે. એટલે સમાજ બહુ વિચિત્ર છે. અને આપણે લોકો કા કામ એ કહેના, આપણે કોઈ પડોશી છે તો છે, એનો છોકરો બ્રિલિયન્ટ છે તો છે યાર. આ મારું ફળ છે, મારા વૃક્ષ પર લાગેલું ફળ છે. સફરજનની પણ એક જ સફરજનની મીઠાસ એક સરખી હોય એ ઝાડ પર લાગે એની હટાવો. દાડીએ દાડીએ જુદી જુદી મીઠાસ હોય જો ખબર પડે એ મીઠાસને માણો. મારું સંતાન છે, મારું સંતાન ગુજરાતીમાં બોલે પ્રાઉડ. આપણે જે ગુજરાતી, અરે ગુજરાતમાં જઈને ગુજરાતી નથી આવતી કોને તમે પડોશી ને. અને તમારા છોકરાને એ પ્રોગ્રામિંગ કરો અત્યારથી કે બેટા જો તને ગુજરાતી મીડિયમમાં ભણવા મૂક્યો છે તને સેટ પડી એવું નાખે. એને પેલી મેં કહ્યું કે અંગ્રેજીનું વધારાનું કામ કરાવ. પેલા સાથે ઇંગ્લિશમાં તો વાત કરી શકે, માસી તો જોઈએ ભાઈ પાછી વેકેશનમાં જઈ આવવાનું 4 દિવસ. એટલે એને ઇંગ્લિશ પણ શીખવો. એ મેં એમના આગળના જવાબમાં જે કહું ઊંધું એમ આ ઊંધું છું. એને અંગ્રેજી તમે રોજ 1/2 કલાક સાદું અંગ્રેજી કોઈ ટીચર રાખીને ઇંગ્લિશ ક્લાસ ચાલતા હોય ત્યાં એને થોડું અંગ્રેજી એટલે એને લઘુતા ગ્રંથિ આવે નહીં. લઘુતા ગ્રંથિ પહેલા ના આવડે કે નહીં, ઇંગ્લિશ અંગ્રેજી એટલું આવડે. આપણા દીકરાને ગુજરાતી પણ આવડે છે અંગ્રેજી પણ આવડે. આગળ છેલ્લો પ્રશ્ન. યસ પ્રશ્ન નથી કે તું દુનિયા બદલી શકીશ, જો છે પોતાના પર વિશ્વાસ તો માણસ તું ઈશ્વર પણ બની શકીશ. એ વખતે હું બહુ શરદ સર ની બહુ મોટી આજની તારીખમાં પણ હું બહુ મોટી ફેન છું. તો મારે જુગલબંધી હોય ને એવી અમારા બે ભાઈઓ નું વ્યારામાં વ્યાખ્યાન રાખ્યું હતું. લગભગ 700 માણસો ઓડિટોરિયમમાં, એમાં જજ સાહેબ એમના વાઈફ બધા બેઠા હતા. અને અમારા બંને ભાઈ જિંદગી જીવવાની કળા બંને વિશે એ બોલ્યા અને પછી હું બોલ્યો 2 કલાકનો કાર્યક્રમ. તો ઈશ્વરની કૃપા છે, સરસ્વતીના આ તમારા ઉપર છે. લક્ષ્મી નથી એનો અમને ખબર કોઈ નથી, ઈચ્છા પણ નથી થતી. આજ સવારે બાજરીનો એક જ રોટલો ને તુરિયાનું શાક ખાઈને આવ્યો. 7 રૂપિયાની ડીશ છે અમારી જમણી. આ તો અહીં પેરેન્ટિંગમાં આવવું પડે તો સારા ડ્રેસિંગમાં ના આવતું. તમને લગન તમને અંદર હતું કોઈ ફાલતું કોઈ બોલી જતું એટલે થોડી ચમક દમક બે વીટી રાખવી પડે. પણ અંદરથી એક ભગવો રંગ ચડી ગયો છે. હવે કેમ કે જીવનનો તમને ઈશ્વરે જન્મ આપ્યો છે ને, તમે એક વાત સમજી લેજો. તમારા તમે હવે તમારા બાળકો માટે મિત્ર, તમારા બાળક માટે ઈશ્વરે પૃથ્વી પર સંતાનને જન્મ આપ્યો છે, વ્યક્તિને જન્મ આપ્યો છે, એક જીવને જન્મ આપ્યો છે ને. આચાર્ય રજનીશજી એવું કહે છે કે ઓશુનું નામ સાંભળ્યું છે, એણે એવું કહ્યું કે આનંદ કરવા માટે આપ્યો છે. આનંદ મહત્વનો છે, સંપત્તિ પૈસા નહીં, આનંદ મહત્વનો છે. ગોવિંદભાઈ 1000 કરોડ કે સૌજીભાઈ દોડે ત્યાં 2000 કરોડ કે એથી પછી એમ કે છે મારું ટર્નઓવર કેમ ઘટાડી દીધું, મને આંકડો બહુ ખબર નથી. એટલે કોઈ કે તમે 2000 કરોડ કર્યું છે, મારે 6000 કરોડ. હું કઈ ઘટાડવા માંગતો નથી, આપણે 10000 કરોડ કહીએ. પણ એ મેળવ્યા પછી પણ એમને આનંદ જોઈએ છે એટલે મને બોલાવે છે. ગોવિંદ કાકા એમ કે બધા પામ પર આવો ને સાહેબ, આપણે બાજીનો રોટલો સાથે કહીએ. અને દક્ષિણભાઈ 10000 કરોડના ટર્નઓવર નો માણસ ગોવિંદભાઈ આમ પીરશે ને દક્ષિણભાઈ ખાઈશ. આપણને જરાય લઘુતા ગ્રંથિ નથી, નદી ભી ચોપડે ગોવિંદ કાકા સુખડી એના હાથે મૂકી આપે.
સૌજી ભાઈ જાતે એમની ઘેર જવું એટલે સૌજી કાકા એમને કાકા સૌજી કાકા જાતે લીંબુ સરબત પાણી કરીને ગ્લાસ મને આપો. મને લખતા નથી ના આવ્યો હોય 1000 કરોડ 10000 કરોડ નો આસામી આ. અને આપણે દક્ષેશભાઈ તમે માસ્તર 2 લાખના પગાર વાળા 50 લાખનું તો હજુ ફંડ નહીં કરી અત્યારે તમારી ડિપોઝિટ તમારી બેંકનું. આપણે બી આમ કરીએ છીએ કે એમની પાસે એ છે મારી પાસે. કભી કિસી કો મુકમ્મલ છેલ્લી વાત બે પંક્તિઓ જીવનમાં યાદ રાખીને જજો કભી. અને મેં કહું એમ દીકરાઓને સંતાનોને માર હા એને એ અર્થ નહીં કે એને પથવી માર એને બોલવાનું જ નહીં. દોસ્તો એવું નહીં એને ગ્લાસ તોડી નાખે તેને બેસાડીને કે હું તોડી નાખ્યો બરાબર ને બેટા બીજો ગ્લાસ થાય બેસ કેવી રીતે તૂટે જો તૂટે તો નુકસાન તો થાય ને બેટા પૈસા જાય એટલે ફરી વખત તારે કાળજી રાખ એ નહીં તોડે સાહેબ લખીને આપું છું ડાયરીમાં લખી લેજો મારું તોડી નાખ્યો હાથ દઈને તમે એનો ગાલ તોડી નાખો હું નહીં કરો. એટલે ખૂબ પ્રેમ કરજો. મેં કહ્યું કે જેને બાળકો નથી ને એને પૂછજો અહીં જે નથી આવી શકે ને જેને જેના ઘરમાં સંતાન ભગવાને નથી આપ્યું ને એની પીડા એની જોડે બેસજો એ તો તમને પ્રાઉડ થશે. તોફાની તોફાની પણ આવું છું હું તો છે ઘરમાં ફળાનો ખૂંદદાર રેન બેને રમનારે ગીતો કઈ કઈ મરી ગયા તારા આવ્યો હવે ખૂંદે છે તારે ચીવો પાડીએ બૂમો પાડીએ છે કોળો ખૂંદ કૂદ કરે જતો જ નથી આવું નહીં કરો. એટલે મેરી પંક્તિ જે ફિલ્મની કે કભી કિસી કો મુકમ્મલ જહાં નહીં મિલતી કભી કિસી કો મુકમ્મલ કોઈને બધું જ મળે એવું આ જગતમાં બનતું નથી બેટા. કભી કિસી કો મુકમ્મલ જહાં નહીં મિલતા કિસી કો જમી તો કિસી કો આસમાં નહીં મિલતા આપણી સંસ્કૃતિ ખબર છે બાળક 6 દિવસ નું થાય ને તેનો વધારે થઈ ગયો તો બહુ આવી બધી બહુ ઓછી ખબર છે બહુ લેવા દેવા ઓછી હોય એટલે છઠ્ઠી ના લેખ લખવા માટે આવે હા ધાત્રી અને છઠ્ઠી ના લેખ લખે ને ત્યારે જો ધાત્રી જો બાળકના માથે હાથ મૂકે તો બાળક બહુ બુદ્ધિશાળી બહુ હોશિયાર જો વકીલ બને અથવા ડોક્ટર બને તેજસ્વી 90%, 95% ગોલ્ડ મેડલ આવે. બાળકના પગ ઉપર જો વિધાત્રી હાથ મૂકે તો એ સારું નૃત્યકાર બને. તમારી દીકરીને સાહેબ નૃત્ય શીખવજો દીકરા દીકરીને મોકલજો કોઈ જગ્યાએ ક્લાસીસ ચાલતા હોય તો કે ભણવાનું પણ બેટા નૃત્ય પણ શીખ ભણવાનું પણ બેટા ગાતા પણ શીખ થોડું આવડવું જોઈએ તો ને એકાદી કળા ભણવા ઉપરાંતનું કોઈ બીજું એવું એક ક્ષેત્ર તમારા સંતાનને આપજો કે ભણવામાંથી એ દોરડું છૂટી જાય તો બીજું દોરડું ચાલવાની ક્ષમતા એનામાં હોય એ કળા ટકાવી રાખશે બચાવી લેશે. મારા જીવનમાં દુઃખો નથી આવે મને આઘાતો નથી મારા પ્રશ્નો જીવનમાં નથી મારી ટીકાઓ નથી થતી થાય ત્યારે શું થાય એક સરસ મજાની જગજીતની ગઝલ સાંભળું ગુલામની ગઝલ સાંભળી લઉં અથવા તો લતા મંગેશકર કે બેગમ અખ્તરની ગઝલ સાંભળું કે અભી ન જાઓ છોડ કે યે દિલ અભી ભરા નહીં અથવા વરસાદ કી મોસમ વરસાદ વિશે ડુમ્મસ પર જાઉં લીલું નાળિયેર પીવું સાહેબ જાતે ડ્રાઈવ હોય તો ડ્રાઈવર લઈ ધીમે ધીમે જાઉં ગાડી ડ્રાઈવ કરીને લીલું નાળિયેર પીવું ને વરસાદના ગીતો 5 સાંભળું ડુમ્મસ પર એકલો બેસીને અને પાછો કે મને ખબર છે કે ઈશ્વરે મારો જન્મ આનંદ કરવા માટે મોકલ્યો છે પણ એટલું યાદ રાખજો કે આનંદમાં જ્યારે વિવેક ભળે છે રિપીટ કરું છું આનંદમાં જ્યારે વિવેક ભળે છે ત્યારે વિવેકાનંદ થવાય છે. એટલો આનંદ નહીં આનંદ વત્તા વિવેક તમારા સંતાનને આનંદ કરતા પણ શીખવો તમારા સંતાનને વિવેક પણ શીખવો એવી આશા અપેક્ષાઓ સાથે આપ સૌ સારા મા બાપ બની શકો સારા પેરેન્ટ બની શકો અને તમારા સંતાનો ખૂબ સારા સંતાનો બની શકે આ દેશને સારા નાગરિકોની જરૂર છે. તમે અનીતિ કરો યાર હું કરપ્શન કરું એક એક માણસ આંગળી ઊંચી કરીને કહી શકે છે 15 કરોડ રૂપિયાનું ડોનેશન આ સુરતે મને આપ્યું છે સાહેબ ભંડોળ ભંડોળ આમ થેલી મૂકી જતા રહેતા હતા 50 લાખ રૂપિયા છે સાહેબ ભણવા ઉભો નતો રહેતો નથી જોઈતો હાથ જોડતો મને માણસ અરે સાહેબ ભરોસો છે તમારો 10 રૂપિયાની અનીતિની નોટ સાહેબ મારા ઘરમાં બી નથી આવતી ત્યાં દક્ષેશ ઠાકર તો આંખમાં આંખ મિલાવે તો વાત કરી તો સુરત પ્રેમ કરે છે યુ હેવ ડિસાઈડ કે તમારે પ્રેમ જોઈએ છે લોકોને કે પૈસા જોઈએ છે BMW ગાડી મારી જોડે હોત નથી નથી કેટેનમાં મને સંતોષ છે યાર મને સંતોષ હમણાં તો ઇનોવા એક ભાઈબંધ આપી ગયો ઘનશ્યામ રાખોલિયા મારું ચૂકું મને સાહેબ આવી નાની નાની હમણાં સર એટલે સરમ આવે તો બોલો હાથ બોલો આ સર હું કેટેનમાં ભર ભાઈ મને લઈ જાય છે કેટેન જ્યાં જવું ત્યાં ના યાર કેટેન ગઈકાલે કાઢી નખાય અને એક ઇનોવા
નવસારી વ્યક્તિ લઈએ નહીં, ઘનશ્યામ આખું જાય બહુ સારો સંસ્કારી છોકરો છે મારો, મારો બહુ આશીષ છે. મને કે નાના સાહેબ તમારે તો, મને કે ડ્રાઈવર પણ મારો તમને એમ કે હું પાકા, ના ભાઈ ના, એવી બધી મારે ફેસિલિટી નથી. કુલપતિ હતો તો ભૂતકાળ થઈ ગયો યાર. જો ફતેરી મિઝાજ રખતે હૈ વો અપની ઠોકરો મેં તાજ રખતે, હતા તો હતા, નથી તો નથી, હતા ત્યારે એનો આનંદ લીધો, નથી તો આજે હું આ આનંદ લઉં છું. ત્યાં કોઈ સાંભળતું નતું, આજે 700 જણા સાંભળે છે, બે એવું નથી. તમને બધાને ખૂબ શુભેચ્છાઓ આપું છું, જેમણે સાંભળ્યો એમનો આભાર, સહન કર્યો એમનો વધારે. ઈશ્વર સર ને આમંત્રિત કરીશ કે તેઓ પ્રસંગને અનુરૂપ બે શબ્દ કહેશે. સમય થઈ ગયો છે એટલે કોઈ પણ પ્રકારની ફોર્માલિટી ન કરતા આજના આપણા મુખ્ય મહેમાન શ્રી દક્ષેશભાઈ ઠાકર. દક્ષેશભાઈ વિશે એવું કહેવાય કે દક્ષેશભાઈ ઠાકર એટલે ગુજરાતી ભાષાની સાકર. અને એમણે ઘણું બધું કીધું એટલે એમના પ્રવચન પછી કઈ પણ કહેવાનું બાકી ન રહેતું હોય, છતાં પણ હું આપને એક શોર્ટ મેસેજ આપવા માંગુ છું કે આ પૃથ્વી ઉપર આવનાર દરેક બાળક અનંત વિકાસ પામવાની ક્ષમતા લઈને આવતું હોય છે. બરાબર સાંભળ્યું, આ પૃથ્વી ઉપર આવનાર દરેક બાળક વિકસવાની અનંત ક્ષમતા લઈને આવતું હોય છે. સવાલ એ છે કે એ બાળકને વિકસવા માટે ફિલ્ડ મળે છે કે નથી મળતું. બાળક વિકાસની ક્ષમતા લઈને આવે છે, પરંતુ આપણે તેને વિકસવાની તક પૂરી પાડવાની હોય છે. આપણે સવારે ઉઠીએ છીએ, બ્રશ કરીએ છીએ, પછી નાહવા જઈએ છીએ. તમે જોજો રોજિંદી આદતમાં આપણે કોઈ પણ પ્રકારનું આપણું માઇન્ડ ચલાવવું પડતું નથી. આપણે કોઈ જઈએ ત્યારે કોઈ પ્લાનિંગ કરીએ છીએ કે બ્રશ કેમ હાથમાં લેવું, કઈ બાજુ ઘસવું, કેમ ઘસવું, કોઈ પણ પ્રકારનું પ્લાનિંગ કરતા નથી. આ એક આપણી હેબિટ બની જાય છે, આ આદત છે. એમ બાળકની અંદર આપણે સારી આદતો પાડવાની હોય છે. આપણે ત્યાં બાળક જન્મે એટલે આપણે એનો બર્થડે મનાવીએ છીએ, ખૂબ ખુશ થઈએ છીએ, પણ આપણે મૂળ વાતને ભૂલી જઈએ છીએ કે બાળકના જન્મની સાથે આપણો એક મા બાપ પેરેન્ટ્સ તરીકે જન્મ થાય છે. તો આપણું પહેલું બાળક અવતરે એની સાથે આપણા બર્થ એમની બર્થડેની સાથે આપણો પેરેન્ટ્સ ડે પણ ઉજવવો જોઈએ. કારણ કે બાળકનો જન્મ થયો અને આપણે પેરેન્ટ્સ, અને આ પેરેન્ટ્સ બન્યા પછી આપણી જવાબદારી ખૂબ વધી જતી હોય છે. બીજું દક્ષેશભાઈ ઠાકરે જેમ કહ્યું કે ભાઈ શબ્દોની અસર 45% થતી હોય છે, શબ્દોની અસર 45% થતી હોય છે અને બોડી લેંગ્વેજની અસર 55% થતી હોય છે. પણ હું એમાં થોડો ઉમેરો કરું છું કે તમે જે બાળકને આપવા માંગો છો એ જો તમારા આ અનુકરણ હોય ને તો એની અસર 80% થશે, અનુકરણની અસર 80% થશે. એટલે આપણે બાળકને જે કંઈ બનાવવા માંગીએ છીએ એવું આપણે વર્તન આપણે બદલવું પડશે. બાળક જે કંઈ વર્તન કરે છે
એ શેના આધારે થાય છે? બાળકની માન્યતાના આધારે. માન્યતા શેમાંથી નિર્માણ થાય છે? માન્યતા ઘટના, ઘટના સાથે જ્યારે લાગણી જોડાય ત્યારે માન્યતા બનતી હોય છે. હવે બાળકને જો માન્યતા બદલવી હોય તો આપણે આપણું વર્તન બદલવું પડશે. આપણું વર્તન બદલાશે તો જ બાળકની માન્યતા બદલાશે. મા બાપે બાળકને પ્રેરણા અને પ્રોત્સાહન આપવાના હોય છે. આ દુનિયાની કોઈ પણ સેલિબ્રિટી ના ઇન્ટરવ્યુ લેવામાં આવે તો તમે સાંભળજો કે એ કહેતા હોય છે કે ભાઈ મારા જીવનના વિકાસની અંદર મારા માતૃશ્રીનો ફાળો છે, મારા પિતાશ્રીએ મને આવી રીતે પ્રેરણા અને પ્રોત્સાહન આપ્યું. હું તમને એક છોકરીનો દાખલો આપું છું કે 9 વર્ષની છોકરી, એને કાળિયો તાવ આવ્યો, એ તાવમાંથી એને પેરાલિસિસ થઈ ગયું, એ છોકરી લકવાગ્રસ્ત થઈ ગઈ, પથારીવશ થઈ ગઈ. ડોક્ટરોએ એને એમ કીધું કે આ છોકરી હવે આજીવન પથારીવશ રહેશે, આ છોકરી હવે પથારીમાંથી ઊભી નહીં થઈ શકે. એ છોકરીની માતાએ સંકલ્પ કર્યો કે નહીં, મારે મારી દીકરીને પથારીમાંથી ઊભી કરવી છે, મારે મારી દીકરીને ચલાવવી છે. અને ઘટના એવી બને છે કે માતા એને પ્રેમ આપીને ધીમે ધીમે એમ કહે છે કે બેટા તું બેઠી થા, તું બેઠી થઈ શકે. અને એ છોકરી ધીમે ધીમે બેઠી થાય છે, ધીમે ધીમે એમને ચલાવે છે. એ છોકરી ધીમે ધીમે દોડવા લાગે છે અને એ છોકરી વર્લ્ડ કપની અંદર દોડની સ્પર્ધામાં 3-3 વખત વર્લ્ડ કપમાં એવોર્ડ મેળવે છે. આ છોકરી એટલે મિત્રો વિલમા રુડોલ્ફ, કદાચ કોઈ નામ સાંભળ્યું હોય. આટલી માતા પિતાના પ્રેરણા અને પ્રોત્સાહનની અંદર તાકાત હોય છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જ્યોર્જ વોશિંગ્ટન એ એક વિધવાના પુત્ર હતા અને ગરીબીમાં જન્મેલા, પૈસાના અભાવે ભણી નહીં શકેલા એ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બની શકે છે. એટલે માતા પિતા નો રોલ બાળકના વિકાસમાં બહુ મહત્વનો છે. શાળા છે એ માત્ર શિક્ષણ આપે છે, કેળવણીનું આપવાનું કામ માતા પિતાએ કરવું પડે છે. અને શિક્ષણ અને કેળવણી આ બંને મળીને બાળકનો વિકાસ થશે, માત્ર શિક્ષણથી નહીં થાય. સવારે શાળાએ જાય, બપોર પછી 2-2 ટ્યુશન, આ થઈ ગઈ છે ફેશન. આવી રીતે બાળકનો વિકાસ નહીં થાય. આપણે બાળકના વિકાસ માટે આપણે એને સમય ફાળવવો પડશે, બાળકને સમજવું પડશે. વિશેષમાં દક્ષિણભાઈ ખૂબ આપણને બાળ માણસ વિશે પણ વાત કરી છે. વિશેષમાં નહીં કહેતા, દરેક બાળકની આપણે જેમ બાળક પ્રત્યે ફરિયાદ છે ને એવી દરેક બાળકની મા બાપ પ્રત્યે ફરિયાદ હોય. તમે નહીં માનો, મહાત્મા ગાંધીના પુત્રની પણ ગાંધીજી પ્રત્યે ફરિયાદો હતી કે મારા બાપાએ ઇમ્પ્રુવ થવાની જરૂર છે. આ મહાત્મા ગાંધીના પુત્રના શબ્દો છે. આપણે એવું માનીએ છીએ બાળક જ ઇમ્પ્રુવ થવાની જરૂર છે, એવું નથી. બાળકને જેમાં રસ છે, બાળકની જેમાં રુચિ છે, એમાં આપણે બાળકને આગળ વધારીએ અને એના માટે શાળાએ અને વાલીએ એક કોમ્યુનિકેશન કરવું પડશે. સતત તમારી શાળાના સંપર્કમાં રહેજો, તમારું બાળક જે ક્લાસમાં ભણે છે શાળાની મુલાકાત લેજો, એ શિક્ષકોને મળજો. તમારા બાળકની શું અભ્યાસની સ્થિતિ છે, શું એની શારીરિક સ્થિતિ છે, શું એની માનસિક સ્થિતિ છે. મોટા ભાગે બાળકની આપણે તમામ શારીરિક જરૂરિયાતો પૂરી કરતા હોઈએ છીએ, પરંતુ માનસિક જરૂરિયાતો પ્રત્યે આપણે થોડા ઉપેક્ષિત છીએ. બાળકના માણસને આપણે સમજવા માટે કોશિશ નથી કરતા. એક નાના બાળકની શું માનસિકતા હોય છે? દક્ષિણભાઈ, મારા ઘરે અત્યારે 10 મહિનાનું બાળક છે. આ 10 મહિનાની અંદર મેં એનો ફેસ રીડિંગ, બોડી લેંગ્વેજનો અભ્યાસ કર્યો કે એ બાળક શું કહેવા માગે છે અને એ બાળક જે સંદેશ આપવા માગે છે એમાંથી એનું એક હું કાવ્ય રજૂ કરીને આપની સમક્ષ ભક્તિમાં પૂરું કરીશ કે બાળકનો શું સંદેશ છે. તો હું મારું સૌરચિત કાવ્ય
રજૂ કરું છું. બરાબર એટેન્શન ધ્યાનથી સાંભળજો. નથી મને કાંઈ સમજાતું, નથી મને કોઈ સાંભળતું, નથી મને સમજતું. કોઈ તો મને સાંભળો ને હું છું બાળક વિચારો, કોઈ તો મને સાંભળો ને બિચારો. હું નાનો તું મોટો એવો ખ્યાલ જગતનો ખોટો, હું નાનો તું મોટો એવો ખ્યાલ જગતનો ખોટો. તરસ મને નથી લગાડે કેમ કરીને પીવો લોટો, તરસ મને નથી લગાડે કેમ કરીને પીવો લોટો. ભૂખ મને નથી લગાડે કેમ કરીને ખાઓ, કોળિયા મોમાં દઈ દઈને પેટ થયું છે મારું મોટું, કોળિયા મોમાં દઈ દઈને પેટ થયું છે મારું મોટું. મને સમજાતું નથી કે શું કરું ને શું ખોટું, મને કોઈ સાંભળે નહીં, મને કોઈ સમજે નહીં, મને નથી મને કોઈ સાંભળતું, નથી મને કોઈ સમજતું, નથી મને કોઈ સાંભળતું, નથી મને કોઈ સમજતું. કોઈક તો મને સાંભળો બોલે મારી આખલડી, કોઈક તો મને સાંભળો બોલે મારી આખલડી. આખલો ઇશારો સમજો મારા વિચારો, આખનો યા ઇશારો સમજો મારા વિચારો. નથી મને કોઈ સાંભળતું, નથી મને કોઈ સમજતું. મસ્તક મારું આમ તેમ ડોલે કહું છું હાકે ના, મારો ઇશારો હું છું બાળક વિચારો, કોણ સમજે મારો ઇશારો હું છું બાળક વિચારો. માતા મને ગાંડો કે છે, પિતા કે છે ગધેડો, બાળકની આ સ્થિતિ છે. માતા મને ગાંડો કે છે, પિતા કે છે ગધેડો. હું નથી ગાંડો, નથી હું ગધેડો, હું તો સૌનો પ્યારો છું, હું તો સૌનો પ્યારો છું. બંધન મને ગમતું નથી, છોડ તમારો યશોડો. શું નથી મારે રમવું છે, ગલી ગલી એ ભમવું છે. શું નથી મારે રમવું છે, ગલી ગલી એ ભમવું છે. કોઈ તો મને રમવા દો ને, થોડું તો મને ભમવા દો ને. કોઈ તો મને રમવા દો ને, થોડુંક મને ભમવાજો ને. આપણા સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપાઈની સ્મૃતિમાં અટલ બિહારી વાજપાઈને કવિતા બહુ વાલી હતી,
એની સમૃદ્ધિમાં આ કવિતા પ્રગટ કરી. આ હતી બાળકની વેદના. હવે આ બાળકની વેદના સાંભળીને મા બાપે શું કરવું જોઈએ એની હું તમને પંક્તિ સમજાવું. ખુશી કા નામ હે ઠિંગડી ખુશિયા મત ગવારા પ્રેમ કે હે ઇસ પ્યાસે પ્રેમ રસ ઉસે પીલાના. બાળક માટે આ મારો મેસેજ છે કે બાળક માટે આપણે શું કરવું જોઈએ. ખુશી કા નામ હે જીવન ખાઈ ખુશિયા મત ગવાના પ્રેમ કે હે સબ ક્યાસે પ્રેમ રસ ઉસે પીલાના. ક્યા ખિલાના ક્યા ન ખિલાના મેં નહીં બતાઉંગા મેં તો સિર્ફ ઇતના કહુંગા ઉસે પ્રેમ રસ પીલાના મેં તો સિર્ફ ઇતના કહુંગા ઉસે પ્રેમ રસ પીલાના. જય હિંદ જય ભારત. થેન્ક યુ રક્ષેશભાઈ.